સુરતની જાણીતી કિરણ જેમ્સની ડાયમંડ ફેક્ટરીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી નાસ્તો ફરતો આરોપી જીગ્નેશ કાકડિયા ઝડપાયો હતો જેની પરાછા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરની જાણીતી કિરણ જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં ચાર કરોડથી વધુની છેતરપિંડીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં કિરણ જેમ્સ દ્વારા તપાસ કરતા તેમાં જ સ્ટાફ દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યો હતો જેની જાણ કિરણ જેમ્સના મેનેજરને થતાં સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જેને લઈને વરાછા પોલીસે તપાસ કરતા કુલ આઠ જેટલા આરોપીએ ભેગા મળીને કરોડો રૂપિયાના હીરાની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જેને લઈને વરાછા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો જોકે મુખ્ય સૂત્રોધાર અને મેનેજર જિગ્નેશ કાકડિયા ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ તેની પત્ની દ્વારા કોર્ટમાં કિરણ જેમ્સ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસ વરાછા પોલીસને સોંપવામાં આવી હતી જોકે એવી વાત પણ જાણવા મળી હતી કે આરોપી ફરાર હોય અને કોર્ટમાં ફરિયાદ કરતા તેની ફરિયાદ ખોટી સાબિત થાય તેમ હોય આરોપી જિગ્નેશ કાકડિયા તાત્કાલિક પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો અને વરાછા પોલીસે તેની ધરપકડ કરી હતી જોકે હાલ કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે જેને લઈને આરોપીની પત્ની પણ શંકાના દાયરામાં હોય અને ખોટી ફરિયાદ કરી હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું હાલ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચુના સરોદે સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત